સુરતમાં વહેલી સવારથી જ સાંબેલાધાર વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે સુરતના નાના વરાછા ગામ વિસ્તારમાં ધોરણ 3માં અભ્યાસ કરતો બાળક ખુલ્લી ગટરમાં તણાઈ જવાથી રેસ્ક્યુ કરીને તેને બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી. સુરતમાં વહેલી સવારથી જ મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા હતા, ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા પામ્યા હતા. ત્યારે રવિવારની રજા હોવાથી બાળકોને મોટા નાહવાની મજા માણતા નજરે પડ્યા હતા. ત્યારે સુરતના નાના વરાછા ગામ વિસ્તારમાં ધોરણ 3માં ભણતો બાળક ખુલ્લી ગટરમાં તણાઈ જવા પામ્યો હતો. પોતાના મિત્રો સાથે બહાર રમવા ગયો હતો, તે દરમિયાન થર્મોકોલ જેવી વસ્તુ લેવા જતા પાણીનો પ્રભાવ વધારે હોવાથી તે બાળક ખુલ્લી ગટરમાં તણાઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. ટીવી સ્ક્રીન પર સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો છે કે જ્યાં નાના બાળકો વરસાદના પાણીમાં વરસાદની મજા લઈ રહ્યા છે, ત્યારે પીળા કલરનો શર્ટ પહેરેલો બાળક કંઈક વસ્તુ લેવા જઈ રહ્યો હતો, તે પાણીના પ્રવાહમાં તણાઈ જાય છે અને ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ જાય છે. આ દ્રશ્ય હૃદય કંપાવી દે તેવા છે. ત્યારે ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી. ફાયરની ટીમ દ્વારા ઓક્સિજન માસ્ક પહેરી અલગ અલગ ગટરોમાં ઉતરી શોધખોળ હાથ ધરી હતી. આ ઘટના થતાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠવા પામ્યા હતા. ત્યારે આ ઘટના બાદ લાગી રહ્યું છે કે તંત્રને પાપે વધુ એક માસૂમ તણાવા પામ્યો હતો, ત્યારે હવે જોવું એ રહ્યું કે તંત્ર આ ઘટના પછી શું બોધપાઠ મેળવશે. ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન થશે કે કેમ તે તો હવે આવનારો સમય જ બતાવશે. જ્યાં વરસાદના ગટરની લાઇનના ઢાંકણા ખોલી લગાવેલા છે, એમાં રમતા રમતા એક છોકરો અંદર ગરકાવ થઈ ગયો છે. કોઠાર આવી ગયા છે અને એ લોકો કામગીરી કરે છે. સ્થાનિક કોર્પોરેટર કે ધારાસભ્ય કોઈ આ બાબતે જાણ લેવા આવેલા છે? અહીંયા અત્યારે કોઈ પણ હાલમાં કોઈ આવ્યા નથી. કોર્પોરેટર નથી આવ્યું કે નહીં, કોઈ ધારાસભ્ય કે કોઈ આવ્યું નથી. તમારી શું માંગ છે? અમારે તો એ જ કહેવું છે કે આજે દર ચોમાસામાં આ પ્રોબ્લેમ રહી છે કે જ્યાં એને ગાડી થોડો ઘણો વરસાદ બી પડે તો બધા ગટરના ઢાંકણા ઉભરાઈ જાય છે અને ખુલી જાય છે. એમાં મોટી દુર્ઘટના થાય એવી પરિસ્થિતિ હતી, પણ અહીં મ્યુનિસિપાલિટી કોર્પોરેશન વાળા કોઈ જોઈ છે પણ કોઈ કામ કરતું નથી. ધરતી બાપુદરિયા સાથે દિવ્યેશ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, સુરત.